પોતાને આ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટનો ભાવ 440 રૂપિયા વધીને 74,553 રૂપિયે પહોંચી ગયો છે. હમણાં સુધી સોનાનો ભાવ 74,093 રૂપિયા હતો, જે આજે વધી ગયો છે. અને આજે એ સમજવું છે કે છેલ્લા 5 વર્ષમાં સોનાના ભાવ કેટલા વધ્યા છે, કયા કારણો છે જેના કારણે ભારતમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે, અને ભવિષ્યમાં સોનાના ભાવ કેટલા વધી શકે છે તે સહિતના તમામ મુદ્દાઓ પર વાત કરીશું. ત્યારે અહીંયા સમજવાનો એ પ્રયત્ન કરીએ કે કેરેટના હિસાબથી સોનાની આજે કેટલી કિંમત થઈ ગઈ છે. તો સોનું હંમેશાથી ભારતીયો માટે મહામૂલી સંપત્તિ છે. મહામૂલી એ સંપત્તિ આપણા જે વડવાઓ છે, બાપદાદાઓ છે, તે પણ એવું કહી ગયા છે કે સોનામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે સોનું હંમેશા હાઈ લેવલ પર જ પહોંચતું હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. પણ નોંધવા જેવી બાબત અહીંયા એ છે કે જ્યારે પણ આર્થિક અસ્થિરતા, સામાજિક અશાંતિ અથવા તો કોઈ રીતની આર્થિક અનિશ્ચિતતા રહી છે, એવા સમયે સોનાની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં કેવા પ્રકારની સ્થિતિ છે એ જોઈએ. છેલ્લા 5 વર્ષમાં વર્ષ 2020માં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાની 48,651 રૂપિયા ભાવ હતો. 2020નો આ ભાવ છે. 2021માં એ ભાવ થોડો એવો વધ્યો, 48,720 રૂપિયા એ ભાવ થયો છે. વર્ષ 2022માં 52,670 રૂપિયા ભાવ થયો છે. એટલે કે વર્ષ 2021 અને 2022માં ઘણો બધો ભાવ વધારો થયો છે. આ સાથે વર્ષ 2023ની આપણે વાત કરીએ તો વર્ષ 2023માં 65,330 રૂપિયા ભાવ થયો 24 કેરેટ સોનાનો. વર્ષ 2024માં 74,553 રૂપિયા ભાવ થયો છે. છેલ્લા 5 વર્ષમાં સોનામાં ઘણો એવો વધારો આપણને જોવા મળી રહ્યો છે. આ સાથે 2023માં જે સોનાના ભાવમાં 13% વૃદ્ધિ થઈ હતી, જેના કારણે રૂપિયો ઉચ્ચ સ્તરના રેકોર્ડ પર પહોંચી ગયો છે. 2023માં ઘણા વૈશ્વિક કારણો હતા જેના કારણે સોનાનો રેકોર્ડ બ્રેક ભાવ વધી ગયો હતો. હવે એ સમજીએ કે ભારતમાં સોનાનો ભાવ આટલો બધો કેમ વધી રહ્યો છે, એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે આટલી બધી વધઘટ કેમ થઈ રહી છે, વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે, એવા કયા કારણો છે કે જેનાથી વધારો થઈ રહ્યો છે, કે જેની સીધી અસર અત્યારે ભારતના બજાર પર જોવા મળી રહી છે. દર વર્ષે નહીં તો 3-4 હજાર રૂપિયાનો સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક કિંમતો સહજ રીતે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કમાં વધઘટને પ્રતિબંધિત કરે છે, ને એટલા જ માટે ભાવમાં વધારો થાય છે. એક બાજુ તહેવારોની સીઝન આવતી હોય છે, લગ્નગાળો આવતો હોય છે, એના કારણે પણ સોનાના ભાવમાં વધારો થતો હોય છે, કારણ કે ત્યારે સોનાની ખરીદી મોટાભાગે લોકો કરતા હોય છે. લગ્નગાળામાં સોનાનો ભાવ સ્વાભાવિક રીતે વધે છે. ડિમાન્ડ જેમ વધતી હોય છે એમ સોનાના ભાવમાં પણ વધારો થતો હોય છે. માંગ વધે છે એટલે જ સોનાના ભાવમાં વધારો થતો હોય છે. ભારતમાં સોનાના ભાવ આ કારણો છે કે જેના કારણે વધી રહ્યા છે. હવે આ તો સામાન્ય કારણો, પણ બીજા અન્ય મહત્વપૂર્ણ પણ ભાવ વધવા પાછળના કારણો છે, જેના પર નજર કરીએ તો આપણે એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે શુભ મુહૂર્તમાં, કોઈ સારું એવું મુહૂર્ત હોય છે ત્યારે સોનાના ભાવમાં વધારો થતો હોય છે. લોકો એ સારા મુહૂર્તમાં સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. દિવાળી જેવા તહેવારોમાં સોનું ખરીદવાની વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે, એટલે ત્યારે પણ ઘણા બધા લોકો સોનું ખરીદતા હોય છે. કોઈ ધાર્મિક તહેવાર આવતો હોય છે ત્યારે પણ સોનાની ડિમાન્ડમાં વધારો થતો હોય છે, ને ત્યારે પણ લોકો સોનાની ખરીદી કરતા હોય છે. સાંસ્કૃતિક પરંપરા હોય, સગાઈ, લગ્ન જેવા પ્રસંગો હોય છે ત્યારે એકબીજા સોનાની ભેટ આપતા હોય છે લોકોને, ત્યારે એટલા જ માટે સોનાનો ભાવ ત્યારે પણ વધતો હોય છે. જ્યારે કિંમતો વધે છે ત્યારે રોકાણનું મૂલ્ય ઘટવાનું છે, કે જ્યારે સોનાની કિંમત વધારે હોય છે ત્યારે લોકો ઇન્વેસ્ટ કરતા નથી હોતા, પરંતુ જે ફુગાવાનો દર છે તે વધતો હોય છે. આવી સ્થિતિમાં સોનું સલામત સંપત્તિ ગણાય છે. દુઃખના સમયે સોનું કામ આવે છે એવી આપણા સૌમાં કહેવત છે, કારણ કે ચલણનું અવમૂલ્યન થાય, સોનાના આંતરિક મૂલ્યને કોઈ જ ફેરફાર થતું નથી, આર્થિક અનિશ્ચિતતામાં સોનું ખૂબ જ એવું સહાયક બનતું હોય છે, અને ફુગાવાનો આ દર છે. સોનાના ભંડારના ખરીદ વેચાણને કારણે પણ ભાવમાં ઘણો બધો વધારો થતો હોય છે. સરકારી નીતિઓ બદલાતી હોય છે અને એટલા જ માટે ભાવમાં ફેરફાર થતો હોય છે. દેશની સરકાર દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહારો કરવામાં આવે છે ત્યારે પણ ભાવમાં વધારો થતો હોય છે. જ્યારે સોનાની ડિમાન્ડ વધતી હોય છે ત્યારે પણ ભાવમાં વધારો થતો હોય છે, અને આર્થિક ડિમાન્ડને કારણે પણ સોનાના ભાવમાં વધારો થતો હોય છે.
વ્યાજદરની આપણે વાત કરીએ તો સોના અને નાણાકીય સાધનો પરના વ્યાજદરો વિપરીત રીતે સંબંધિત હોય છે. નાણાકીય સાધનો પર વ્યાજદરો ઓછા હોય છે ત્યારે લોકો સોના તરફ વળે છે, ત્યારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે, જ્યારે અન્ય નાણાકીય સાધનો ઊંચા વ્યાજદર ઓફર કરે છે ને એટલા જ માટે નીચા વ્યાજદર માટે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. જ્યારે લોકો સોનામાં રસ ગુમાવે છે જેથી ભાવ ઘટે છે, જ્યારે કોઈ તહેવાર નથી હોતા, ધાર્મિક પ્રસંગો નથી હોતા ત્યારે તેને ડિમાન્ડ ઓછી હોય છે, ત્યારે ભાવ ઘટતા હોય છે. હવે આપણે એ સમજી લઈએ કે હજુ સોનું કેટલું મોંઘું થઈ શકે છે, હજુ પણ એવી સંભાવનાઓ છે કે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. નિષ્ણાંતોના મત પ્રમાણે સોનાના ભાવ હજુ પણ વધી શકે છે, હજુ પણ આગામી સમયમાં સોનાની ડિમાન્ડ રહેશે એટલે ભાવનો વધારો થશે. વર્ષના અંત સુધીમાં 4,000 રૂપિયાનો સોનામાં ભાવ વધારો થઈ શકે છે. સોનું 78,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. 78,000 રૂપિયા ભાવ સોનાનો પહોંચી શકે છે કેવી પણ અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે. જેવી રીતે બધું કહ્યું અને થઈ ગયું પછી ભલે તમે અનિશ્ચિતતા સમય સામે ઢાલ શોધી રહ્યા હોવ અથવા તો તેને તમે પોતાની જીવનની મૂડી તરીકે રાખવા માંગતા હોવ તો પણ સોનાની ખરીદી કરવી એ ખૂબ જરૂરી છે. સોનાની પોતાની સાર્વત્રિક અપીલ છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને બજારની વધઘટને કારણે સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે આકર્ષણમાં એક નવું સ્તર ઉમેર્યું છે. જ્યારે પણ સોનાની ડિમાન્ડ વધતી હોય છે ત્યારે સોનાના ભાવમાં ધીરે ધીરે વધારો થતો હોય છે. જેમ ડિમાન્ડ ઓછી થતી હોય છે એમ સોનાના ભાવમાં ઘટાડો પણ થતો હોય છે. સોના અને ચાંદીના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી લીધી છે. ભારતીય બજારમાં સોનાનો ભાવ 3 દિવસમાં 3,000થી વધી 76,800 રૂપિયા પહોંચી ચુક્યો છે. ભારતીય બજારમાં ચાંદીનો ભાવ 90,000 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2,630 ડોલરને પાર થયો છે. કસ્ટમ ડ્યુટી ઘટાડીને 1% અને જીએસટી પણ ઘટાડવા જ્વેલર્સ એસોસિએશને માંગ કરી છે. તહેવારોના સમયે સોનાના ભાવમાં વધારો થયો છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ હજુ પણ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સોનું ઇન્વેસ્ટમેન્ટમાં બેસ્ટ હોવાથી લોકો રોકાણ કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરની સ્થિતિને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હેજ ફંડો દ્વારા પણ મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટ ગ્રાહકો દ્વારા પણ ઇન્વેસ્ટમેન્ટ સોના અને ચાંદીમાં વધારી રહ્યા છે, જેના હિસાબે ભાવનો એક સ્ટેડીનેસ તમને જોવા મળી રહી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે ડ્યુટી 15% વાળી 6% ઘટાડી કરાઈ હતી, આજે 3 મહિના પછી એવું લાગે છે કે બજેટ આવતા અને બજેટ પછી આવનારા ટૂંક સમયની અંદર આજે હાલમાં તે ભાવની કોઈ અસર જોવા મળી ન હતી. હવે અમારી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને એક રિક્વેસ્ટ છે કે જે ડ્યુટી વર્ષો પહેલા 1% હતી તે ફરી 1% કરી નાખે અને જીએસટી 1% કરી નાખે તો ચોક્કસ થોડો ગ્રાહકોને પણ ફાયદો થાય.